રાજ્યમાં દિવસેને દિવસે દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દૂધના વ્યવસાયમાં પશુપાલકોને વધુ પ્રોફિટ મળવાના કારણે હવે ખેડૂતો ખેતીની સાથે પશુપાલન તરફ પણ વળ્યા છે. ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના પશુપાલકની મહેસાણી ભેંસે બનાસકાંઠામાં કાઠું કાઢ્યું છે. મહેસાણી ભેંસ 24 કિલોગ્રામ એટલે કે 28 લિટર દૂધ આપે છે. પ્રતિદિન પશુપાલકને 1500 રૂપિયાનું આ ભેંસ દૂધ આપે છે. ઉમીબેન ચૌધરી નામની મહિલાએ આ મહેસાણી ભેંસની ખરીદી કરી હતી અને ત્યારબાદ તેની ચાકરી અને દીકરાની જેમ માવજત કરી. આજે આ ભેંસ તેમને રોજના 1500 રૂપિયા કમાઈ આપે છે, રોજનું 24 લિટર દૂધ આપે છે. આ મહેસાણી ભેંસ 24 કિલોગ્રામ અને 28 લિટર દૂધ સાથે બનાસકાંઠામાં પ્રથમ સ્થાને આવી છે અને આ મહિલા પશુપાલકનું બનાસડેરી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. 30,000 રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે. આજે ઉમીબેન ચૌધરીને ગર્વ છે કે આ ભેંસ દીકરારૂપ સાબિત થઈ. પહેલાથી જ પશુપાલનના ધંધાથી સંકળાયેલા છે અને ધંધાની અંદર સારી સારા પશુપાલન અને પશુનું ઉત્પાદન કરીએ છીએ. આજે મારી પાસે 8 ઉપરની બધી ભેંસો છે, જે 10-12 લિટરવાળી 3-4 ભેંસો છે અને આ ભેંસ બનાસકાંઠાની અંદર જે દૂધ પેલું ઇનામ સ્પર્ધા રાખે છે એમાં બનાસકાંઠાની અંદર પ્રથમ નંબર આવેલ છે. સવાર સાંજનું થઈ 24.16 લિટર જેટલું ઐતિહાસિક સૌથી વધુ દૂધ મેળવી અને જે પાલનપુર તાલુકામાં જ નહીં પરંતુ જિલ્લામાં પણ પ્રથમ નંબર મેળવી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. ભેંસને અમે સારી રીતે સંભાળ રાખીએ છીએ. સવારે ઉઠીને એને દાણો આપીએ છીએ, સૂકો લીલો ઘાસચારો આપીએ છીએ, તેને 2 ટાઈમ નવડાવવામાં આવે છે અને તેને પ્રેમથી અમે દીકરા દીકરી જેમ સાચવીએ છીએ. ઉમીબેનનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પતિ નાનજીભાઈ ચૌધરી પણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 13 જેટલા તેમને પશુ છે, ત્યારે દરેક પશુ કોઈ 10 તો કોઈ 12 લીટર દૂધ આપે છે. ત્યારે જાતે પોતાના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો ઉગાડી અને સારી ક્વોલિટીનો દાણ મળે, સારી ક્વોલિટીનો ઘાસચારો મળી રહે છે. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નાનજીભાઈ ચૌધરીનો પરિવાર દર માસે 1 લાખ રૂપિયા કમાઈ લે છે અને સ્વમાનભેર પોતાનું જીવન ગુજારે છે. બ્યુરો રિપોર્ટ.